ભરૂચ શહેર પોલીસના માટે ચોરી થયેલ હૈવા ટ્રકમાં લગાવેલ જીપીએસ સિસ્ટમ આશીર્વાદરૂપ સાબિત થઈ હતી. ઘટનાની મળતી માહિતી અનુસાર તારીખ 11મીના રોજ શાકુંતલ એપાર્ટમેન્ટ પાસેથી હૈવા ટ્રક ચોરી થવાનો ગુનો ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનને નોંધવા પામ્યો હતો, જેમાં હૈવા ટ્રક નંબર GJ16Z9685 દહેજ બાયપાસ રોડ ચોકડી પાસેથી શાકુંતલ એપાર્ટમેન્ટ ભરૂચ ખાતે તારીખ 9/5/2018ની રાતે 8 વાગ્યે મૂકવામાં આવી હતી અને તારીખ 10/5/2018ના રોજ બપોરે 1.5 કલાકની આસપાસ તે હૈવા સ્થળ ઉપર ન જોવા મળતા તેજસ મહેશ પટેલ રહે આરવ બંગલોર દહેજ બાયપાસ રોડ ભરૂચે ફરિયાદ કરતા ચોરી થયેલ હોવાની તપાસ ભરૂચ એ ડિવિઝન પોલીસે કરી હતી. આ વાહનમાં જીપીએસ સિસ્ટમ એક્ટિવ હોય જેથી આ બાબતનું લોકેશન મેળવતા તેનું લોકેશન મધ્યપ્રદેશના ધાર જિલ્લાનું મળતી હોવાથી ઉપરી અધિકારીઓએ એક ટીમ બનાવી તાત્કાલિક મધ્યપ્રદેશ મોકલી આપી હતી, જ્યાં ચોરીમાં ગયેલ હૈવા તથા તેને ચોરનાર આરોપીઓ પૈકી અય્યાજ ઉર્ફે મુન્ના હસન પઠાણ ડબાલપુર ગામ મંગેશ્વર રોડ તાલુકો બઝલપુર જિલ્લો ઇન્દોર મધ્યપ્રદેશ મળી આવ્યો હતો, જ્યારે અન્ય એક આરોપી ભૂરા પઠાણ ભાગી છૂટ્યો હતો. પોલીસે ચોરાયેલ હૈવા સાથે અય્યાસ પઠાણને ભરૂચ લાવી ચોરીના ગુનામાં અટકાયત કરી હતી અને તેની પાસેથી મળી આવેલા હૈવા ટ્રક કિંમત રૂપિયા 8 લાખ ગણી કબજે લીધો હતો. ભરૂચ પોલીસે આ ગુનામાં ફરાર આરોપી ભૂરા પઠાણની શોધ આરંભી તેને પકડવા પોલીસ ચક્રો ગતિમાન કર્યા હતા. નાઓએ પોતાની માલિકીનો ટ્રક નંબર GJ16Z9685ની તારીખ 9/5/2018ના રોજ રાત્રિના 8 વાગે સવન ચોકડી પાસે પાર્ક કરેલી અને તે ટ્રક દસ તારીખે સવારના 1:30 વાગે તપાસ કરતા ટ્રક જોવા મળેલ નહીં અને ટ્રકની ચોરી થઈ ગયેલું જણાતા તેજસભાઈએ ચોરીની ફરિયાદ અથડા પોલીસ સ્ટેશનમાં આપતા અથડા પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 388 મુજબનો ગુનો દાખલ થયેલ અને ત્યારબાદ તપાસ પીએસઆઈ કુંવર સાહેબ કરતા હોય જેઓએ જીપીએસ સિસ્ટમથી ટ્રકનો લોકેશન મેળવી મધ્યપ્રદેશ માટે ટ્રક ડ્રાઈવર સાથે પકડી અટક કરેલ છે.